નમસ્કાર મિત્રો, હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખાસ છે માટે અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. સમગ્ર દેશમાં મહામારી કહેર વધતો જ જાય છે અને લોકો સગા સંબંધ બધું જ ભૂલીને એક સ્વાર્થીપણા પણ ઉતરી આવતા દેખાય છે. ખરેખર બહુ જ વેરી વાયરલ છે. એક બાજુથી કહીએ ને તો આપણી જ કરણીના ફળ છે. દિવસે દિવસે પરિવારની વ્યાખ્યા નાની જ થતી જાય છે. જ્યારે આજ સમાજમાં સંતોક પણ રહે છે અને તેનું મહાન કર્મ ખરેખર આપણને પ્રેરણા આપી જાય તેવું છે. દાન ધર્મ કરવા માટે રૂપિયા પૈસા જોઈએ જ એવી વાતને હૃદયો આપતી એક અનોખી વાત આજે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. શહેરથી ગામમાં નેતાજી આવવાના હતા. વૃક્ષારોપણના એક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામની શાળામાં વિદ્યાર્થીઓને નેતાજી શિખામણના બે બોલ રૂપે નાનકડું ભાષણ આપવાના હતા. હેડમાસ્ટર સાહેબ એટલે મનહર કાકા ખૂબ જ ઉમદા ભાવના અને અત્યંત ચરિત્રવાન વ્યક્તિ. તેમની નિગરાની હેઠળ કાર્યક્રમ શરૂ થયો. નેતાજીએ કોઈ પાસે લખાવેલી સ્પીડથી ભાષણ કર્યું અને તાળીઓના ગડગડાટ સાંભળી બે ત્રણ વૃક્ષ રોપણ કરીને શહેર ભણી ચાલ્યા ગયા. સંતોક આજ ગામની એક વિધવા સ્ત્રી હતી. પરણેલી દીકરીને સાસુ સસરાએ કાઢી મૂકી હતી. ઉપરા ઉપરી બે દીકરી થઈ અને દહેજ પણ કંઈ આપ્યું ન હોવાથી એવું બહાનું કાઢી અને મંજુલાને મોકલી દીધી. સ્ત્રી જાત ઉપર અફસોસ કરતી સંતોકને એક વિચાર આવ્યો કે મંજુરની દીકરીઓને ભણાવવું તો એને આવા દિવસો જોવા ન પડે. ત્યારે સરકારી સ્કૂલમાં પણ સ્ત્રી શિક્ષણ ફ્રી નહોતું અને રૂપિયા પૈસા પણ એટલા હતા નહીં, એટલે શું કરું એમ વિચારતી હતી. અંતે તેણે માસ્ટર સાહેબને મળવા જવાનું નક્કી કર્યું અને કહ્યું કે હું તમારા ઘરે કે નિશાળમાં તમે કહેશો એ કામ કરી જઈશ, પરંતુ તમે આ દીકરીઓને શાળામાં દાખલ કરી દો. મનહર કાકાને વાત વ્યાજબી લાગી અને તેણે બંને દીકરીઓને એડમિશન કરાવી આપ્યું. સંતોકને પણ ના પાડી કે તારે એવું કંઈ કરવાની જરૂર નથી, થોડું ઘણું ભગવાને આપ્યું છે અને હજી આપી રહેશે. પરંતુ આ સંતોક એમ થોડી માને. માસ્તરના ઘર આંગણાના બગીચામાં છોડને પાણી સિંચે, ક્યારે ખાતર નાખે. માસ્તર કાકા એકલા રહેતા એટલે ઘર સાફસૂફ કરી આપે. થોડો વખત ચાલ્યું હશે ત્યાં જમાઈ પોતાની ભૂલ સમજાતા દીકરીને તેડી ગયો. મનહર કાકાએ કહ્યું, હવે સંતોક તું છૂટી, હું મફતની સેવા ન લઈ શકું. કોઈને મદદરૂપ થવાના સ્વભાવવાળી સંતોકને હવે કેમ ચેન પડતું ન હતું અને એવા કઈ રૂપિયા પૈસા પણ ન હતા કે બીજી કંઈક સેવા થાય. એટલે આખી રાતની મથામણ પછી તેણે એવું નક્કી કર્યું કે જે કંઈ થોડા રૂપિયા છે એમાંથી કુંભાર આગળ જઈને મોટી મોટી 4-5 કોઠી ખરીદે અને ગામથી શહેર તરફ જવાના રસ્તે પરબ બાંધી અને આવતા જતા વટે માર્ગીઓને પાણી પીવડાવતી તરસ છીપાવું તો કેવું રહે. બીજા દિવસે માસ્તર સાહેબ આગળ જઈને પોતાના વિચારની વાત કરી. મનહર કાકાએ કહ્યું, બહુ સરસ વિચાર છે. આવા ધરતા ઉનાળામાં કોઈને ઠંડુ પાણી પાવું એનાથી મોટું પુણ્યનું કોઈ કામ નથી. અને બસ સંતોકની પરબ શરૂ થઈ. સંતોક નાનપણથી જ સંતોષી હતી અને તેને સંતોષી માતા ઉપર અતૂટ વિશ્વાસ હતો. મોટા મોટા બે વડના વૃક્ષની છાયામાં તેણે પોતાની પરબ શરૂ કરી. સવારે 10 વાગે રોજ આવી જાય, તે લગભગ સાંજના 7 સુધી બેસે અને આવતા જતા વટે માર્ગીઓને પાણી પાઈ. વડના ઝાડના પાસે એક સંતોષી માતાની છબી પણ રાખી હતી, જેથી તેનું સ્મરણ રહે જ કોઈ પણ પાણી પીવા આવે એમાં જાતે 10-15 રૂપિયા મૂકતા જાય. સંતોક કેટલાકને કહે કે ન મૂકો, એટલે જે કંઈ આવે એમાંથી પણ પાછી ગામના જરૂરિયાતમંદને મદદ કરે. માવજીની ઘરવાળી બે જીવી છે તો આર્યન કેલ્શિયમની ગોળી આપી આવે. ગુઘલીને ત્યાં દીકરી પરણવા જેવડી છે તો એકાદ સાડી આપી આવે અને દાંતણવાળી કાંતુને દીકરી માટે નોટ કે ચોપડી. આ ઉપરાંત કિરણની અપંગ મા માટે પણ કંઈક કરી છૂટે અને દર શનિવારે રામ મંદિરમાં પ્રસાદ તો ખરો જ. બસ સંતોકની સંતોષ યાત્રા આમ જ ચાલુ હતી કે એક દિવસ ભર બપોરે એક આસપાસ એક એસ્ટમ્બર ગાડી પરબ પાસે આવીને ઊભી રહી. સંતોકને એમ કે કોઈ તરસ્યા વટે માર્ગનો પરિવાર હશે એટલે પાણીના ગ્લાસ ભર્યા. ત્યાં તો આ ગાડીમાંથી પેલા ગામમાં વૃક્ષારોપણ કરવા આવ્યા હતા એ નેતાજી ઉતર્યા અને તેની સાથે બીજા બે ભાઈ પણ ખરા, જે એન્જિનિયર હોય એવું લાગતું હતું. સંતોકે ભલા ભોળા ભાવે કહ્યું, સાહેબ ઠંડુ પાણી પીવું છે. પેલા નેતાજી હસવા લાગ્યા અને તેની સાથેના બે માણસોને સમજાવતા હતા કે રોડનું કામ કરવા જો કોઈ ઝાડ આડા આવે તો તેને પણ કાઢી નાખવાના છે, પરંતુ આ વખતે કોઈ ફરિયાદ આવી જ ન જોઈએ.
પહેલા બંને માણસોએ મેજર ટેપથી રોડનું માપ કાઢ્યું અને છેક વડ સુધી જતું હતું, એટલે કે કહેવાની જરૂર નથી, પણ સંતોકની પરબનું અસ્તિત્વ હવે પૂરું થવામાં હતું. પરબ તો ઠીક, પરંતુ વર્ષોથી જેના મૂળ જમીનમાં દાટીને અડીખમ ઉભેલા વડનું અસ્તિત્વ હવે નહીં રહે એ વિચારી એ બેચેન બની. પણ કરે પણ શું, અભણનું કોણ સાંભળે. વળી પાછી માસ્તર સાહેબ પાસે ઉપડી અને બધી વિગતે વાત કરી. માસ્તરે દિલાસો આપતા કહ્યું કે હું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર લખીને આપીશ, પછી જે થાય તે પણ એ પ્રયત્ન ચોક્કસ કરીશ. બીજા દિવસે ઉદાસ ચિત્તે સંતોક પરબ પર બેઠી હતી કે હવે કોણ જાણે કેટલા દિવસ આ પરબનું અને આ વડનું આયુષ્ય છે તે કંઈ કહેવાય નહીં. અને આજે પણ એક ગાડી આવીને ઊભી રહી. તેણે મનમાં નક્કી કર્યું હતું કે રજૂઆત કરશે કે વડ કાપવા નહીં દઉં. અને આજે પણ ગાડીમાંથી સફેદ ખાધી ધારી નેતા જ ઉતર્યા, પણ એ ગઈકાલ વાળા ન હતા અને તે તો સાચે જ પાણી પીવા આવ્યા. સંતોકો પાણી આપતા આપતા બોલી, સાહેબ આ વડ શું નડે છે કે તેને કાપવાના છે? પરબ તો સમજ્યા કે હું અહીંથી બીજી જગ્યાએ ફેરવી નાખીશ, પરંતુ વડ નહીં કાપતા. તે નેતાજી પર્યાવરણ પ્રેમી હતા અને તેમણે સંતોકને દિલાસો આપતા કહ્યું કે બેમાંથી એક પણ વડ કપાશે નહીં અને તમારી પરબ પણ અહીંથી ક્યાંય લઈ જવાની જરૂર નથી. રસ્તો સામેની બાજુ વિસ્તરી શકે તેમ હતો, એટલે એ રીતે માર્ગનો વિકાસ પણ થયો અને સંતોકની પરબ પણ બચી ગઈ. લાગ લગાટે 20 વર્ષ સુધી એણે આ રીતે વટે માર્ગોના કોઠે ટાઢક કરી અને એમાંથી મળતા રૂપિયામાંથી ગામના જરૂરિયાતને મદદ કરી હતી. એક દિવસ એ જ રીતે પરબ પર જ આ દુનિયા છોડી ચાલી નીકળી. ત્યારથી આજ સુધી આ રસ્તે નીકળતા લોકો સંત જેવી સંતોક એમ ઉપમા આપીને તેને અવશ્ય યાદ કરે છે. મિત્રો, છાસ વારે આપણે ઘણાને એવું બોલતા સાંભળીએ છીએ કે મદદ કરવાનું તો ઘણું મન થાય, પરંતુ રૂપિયા એટલા ક્યાં છે? તો જેની મદદ કરવાની સાચી વૃત્તિ હોય ને તેની માટે ધન દોલત હોવી જોઈએ એવું નથી હોતું. અને એ કોઈને કોઈ માર્ગ દ્વારા એ સંવેદનાની ધાર વહે છે અને એટલે જ આ મહામારીમાં પણ આપણો સમાજ ટકી રહ્યો છે અને સંત જેવી સંતોકની સુવાસ પણ આજ સુધી અમર છે. મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.